હેલો ફ્રેન્ડ, આજે આપણે ન્યૂઝપેપરમાં કઈ માહિતી રીડ કરવી તેના માટેના કઈ વિડીયો છે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ હતી કે સર, ન્યૂઝપેપર કઈ રીતે રીડ કરવું અથવા કઈ કઈ બાબતો રીડ કરવી. સૌ પ્રથમ અહીંયા આજે આપણે ગુજરાત સમાચાર લીધેલું છે. તમે કોઈ પણ ન્યૂઝપેપર રીડ કરતા હો તો તેમાંથી આ મુદ્દાઓ તમારી ધ્યાનમાં ખાસ રાખવા. હવે તમે કઈ પરીક્ષાની તૈયારી કરો તે પણ એક મહત્ત્વનું છે. જો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તો એ રીતના મુદ્દા યાદ રાખવાના, અને જીપીએસસીની તૈયારી કરો છો તો પ્રી અને મિસ બંનેને ધ્યાનમાં રાખીને તમારે મુદ્દાઓ રીડ કરવાના, અને અલગથી નોટ પણ તમે બનાવી શકો છો. અહીંયા આજે આપણે ગુજરાત સમાચારમાંથી તમને જણાવું, તમે કોઈ પણ ન્યૂઝપેપરમાંથી આ મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકો. સૌ પ્રથમ અહીંયા તુર્કી અને સીરિયામાં જે સદીનો વિનાશક ભૂકંપ થયેલો હતો, તો અહીંયા તમારે ખાસ એક તુર્કી અને સીરિયા વિશે માહિતી ખાસ એક બધી યાદ રાખી લેવી, અને કઈ જગ્યાએ એપી સેન્ટર આવેલું હતું તે અહીંયા ન્યૂઝપેપરમાં આપેલું હોય છે. આ તમારે ખાસ એક યાદ રાખવું ક્લાસ 3વાળા માટે. હવે ક્લાસ 3થી વધારે જીપીએસસીવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો તેને ભૂના વિનાશક ભૂકંપ, એટલે ભૂકંપ કઈ રીતના આવતો હોય છે, શેને લગતો હોય છે, તે બધી ખાસ એક માહિતી યાદ રાખવી ડીપમાં. કારણ કે તેના ઉપરથી પણ મેથ્સમાં ક્વેશ્ચનો આવી શકે છે. અહીંયા નેધરલેન્ડે પણ સંશોધકોએ થોડા દિવસ પહેલાં ભૂકંપ વિશેની આગાહી કરી હતી, તો તે દેશ વિશે પણ તમારે માહિતી યાદ રાખવી. હવે ક્લાસ 3ની તૈયારી કરશો તો તુર્કી દેશની રાજસ્થાની એનો ચલણ કયું છે તે યાદ રાખવું, અને બોર્ડરમાં જે આજુબાજુના દેશો છે તેની પણ બોર્ડર તમારે યાદ રાખવી. આવી રીતના અહીંયા બીજા ભૂકંપો વિશે માહિતી આપેલી છે. તો આવી રીતના જે કાંઈ હેડલાઇનમાં મહત્ત્વની બાબતો હોય છે તે તમારે યાદ રાખવી. પછી જેમ કે આ વડોદરા ન્યૂઝપેપર છે, એટલે અહીંયા વડોદરામાં અંદરની જે માહિતી આપેલી હોય છે તે તમારે ખાસ એક રીડ કરવાની હોતી નથી. પણ જો ભારત અને ગુજરાતની કાંઈ મહત્ત્વની બાબત હોય, સીએમ દ્વારા અથવા પીએમ દ્વારા કંઈ ઉદઘાટન એવું કરેલું હોય વડોદરામાં, તો તમારે યાદ રાખો. બાકી આ કોઈ પેજ તમારે રીડ કરવાની જરૂર હોતી નથી. કારણ કે અહીંયા વડોદરાને લગતી માહિતી હોય છે, જે કાંઈ અંદરની આપણે મહાનગરપાલિકાની જે કાંઈ બધી મહત્ત્વની બાબતો હોય છે તે બધી અહીંયા આવતી હોય છે. તે આપણે પરીક્ષાલક્ષી મહત્ત્વની છે નહીં, જે આપણે પરીક્ષાલક્ષી હોય છે તે જ અહીંયા રીડ તમારે કરવું. અહીંયા તમે જોઈ શકો છો જૈવિક ખેતીમાં ગુજરાત અને અન્ય રાજ્યની સરખામણી પાછળ રહ્યું છે, તો આ એક મહત્ત્વની બાબત હશે. આ પણ તમારે ખાસ યાદ રાખી લેવી. પછી અહીંયા તમે જોઈ શકો ગુજરાતમાં 15 વર્ષ જૂના 20 લાખ ટ્રક ટેમ્પો અને બસો ભંગાર થશે એમ, એટલે એની પોલિસી જે છે એ અમલમાં આવવાની છે 1 એપ્રિલથી ગુજરાતમાં સ્ક્રેપ પોલિસી, એટલે તેના વિશે લખેલી છે. એટલે આ એક ખાસ એક યાદ રાખવું તમારે. પછી અહીંયા તમે જોઈ શકો છો હિલેરી ક્લિન્ટન છે એ સ્વાસ્થ્ય મહિલાઓ માટે 400 કરોડનું ફંડ જાહેર કર્યું છે એવા માટે. આ એક ખાસ યાદ રાખવું કોણે કરેલું છે, કેટલા કરોડ રૂપિયાનું કરેલું છે અને કઈ સંસ્થાને કરેલું છે. અને બીજી ઘણી વખત માહિતી જે આગળ આવતી હોય છે તે પણ હું તમને જણાવું, જેથી કરીને તમને ખ્યાલ આવશે કઈ કઈ માહિતી હોય છે. હવે અહીંયા આવા જે કોષ્ટક આપેલો હોય તે તમારે ખાસ એક ધ્યાન રાખવા, કારણ કે આમાં ભરતી હોય છે એની માહિતી આપેલી હોય છે, બીજા કાંઈ કોલ લેટર નીકળતા હોય છે તેની વિશે માહિતી આપેલી હોય છે, તે પણ તમારે ખાસ એક યાદ રાખવું. હવે અહીંયા બજેટ વિશે એટલે બિઝનેસ વિશે માહિતી આપેલી હોય છે. હવે જે જીપીએસસીની તૈયારી કરો છો તે વિદ્યાર્થી મિત્રોને ખાસ એક યાદ રાખવું, કારણ કે અહીંયા ઘણી વખત ઇકોનોમીના પ્રશ્નોમાંથી નીકળતા હોય છે, અને આ પણ તમારે યાદ રાખવું, જેથી કરીને મેન્સમાં પણ તમને ખ્યાલ આવે કઈ જગ્યાએ બિઝનેસ અથવા ઇકોનોમીમાં કઈ કઈ ઉતર ચઢાવ થતા હોય છે તે તમને ખ્યાલ આવે. પછી એડિટોરિયલ તમને ખાસ એક ઘણા વિદ્યાર્થી મિત્રો એડિટોરિયલ, તો ગુજરાત સમાચારમાં સારા એવા એડિટોરિયલ આવે છે. મહાનગરોમાં વધતી બેરોજગારી, કોઈપણ પરિવાર સાથે બેસીને હવે ટીવી પર ફિલ્મ જુએ છે, આવી રીતના જે મેન્સને લગતા ક્વેશ્ચનોમાં કવર થતા હોય છે. અહીંયા તમે જોઈ શકો વ્યક્તિગત અને કૌટુંબિક બજેટ પર દેશના બજેટ જેટલું મહત્ત્વનું છે એવી રીતના કહેલું છે, અને આવા જીપીએસસી મેન્સમાં પ્રશ્નો આવતા હોય છે, એટલે તમને તે પણ ખ્યાલ આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો ભરતી વિશેની માહિતી આવતી હોય છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો વેરાવળમાં જે યુનિવર્સિટી છે તેમાં ભરતી આવેલી છે, એટલે ગુજરાત સમાચારમાં તે પણ તમને ખ્યાલ આવશે કે ભરતીઓ કઈ કઈ આવે છે અને કઈ કઈ આવેલી છે. એવા સ્પોર્ટ્સમાં કઈ યાદ રાખવું, તો કે જે કંઈ તાજેતરનું બનાવ બનેલા હોય તે તમારે ખાસ યાદ રાખવું. અહીંયા ટેસ્ટ વિશેની માહિતી છે તે યાદ રાખવી, અને કોઈ પણ અવોર્ડ અથવા જે બ્રોન્ઝ મેડલ અથવા જે અહીંયા તમે જોઈ શકો છો ખેલો ઇન્ડિયાનો પ્રોગ્રામ ચાલુ છે એમાં ગુજરાતના કેનોઇંગને બ્રોન્ઝ મળેલો છે, તો શેને રમતને વખતે મળેલો છે, કઈ જગ્યાએ આ ખેલો ઇન્ડિયા યોજાય છે તે તમારે ખાસ યાદ રાખવું. બાકી આ બધી માહિતી તમારે યાદ રાખવાની જરૂર નથી. અહીંયા તમને બીજી માહિતી જણાવી દઉં, દેશમાં 26 એવા રોડ બનાવવા છે જ્યાં વિમાન પણ ઉતારી શકાશે. કેટલા રોડ બનાવશે, તો કે 26. નીતિન ગડકરી સરે આ જાહેર કરેલું છે, તો આવી માહિતી તમારે યાદ રાખવી. વધારે ડીપમાં વાંચવું હોય તો અહીંયા તમે જોઈ શકો, મેં ટીક કરેલું છે પહેલાં પેજનું, તે પણ અહીંયા તમે રીડ કરી શકો. અને અહીંયા જે કાંઈ ગવર્મેન્ટ ભરતી અથવા જે કોઈ સંસ્થા હોય છે કંપનીઓ તેની માહિતી અહીંયા ભરતીની થતી હોય છે, તો તમારે આ પણ ખાસે જોઈ લેવું. જો તમે પ્રાઇવેટમાં જોબ કરવા માગતા હો તો તમે આ રીડ કરી શકો છો, બાકી એ રીડ કરવાની જરૂર નથી. હવે અહીંયા દેશ દુનિયાના સમાચાર આવે છે, એમાં ફિલ્મ જગત હોય તેમાં ખાલી એવોર્ડ એવો મળેલો હોય તે તમારે યાદ રાખવું. અહીંયા તમે જોઈ શકો બેંગલુરુના સંગીતકાર રિકી કેસની 3જો ગ્રેમી એવોર્ડ મળેલો છે, તો આ એક તમારે યાદ રાખવું. પછી અહીંયા પણ એડિટોરિયલ આવતો હોય છે આ પેજ ઉપર, અહીંયા પાકિસ્તાનમાં આંતરવિગ્રહની સ્થિતિ છે, આવી રીતના અહીંયા જે કાંઈ આપણે પરીક્ષાલક્ષી માહિતી હોય જીપીએસસીને લગતી તે પણ આ એડિટોરિયલ તમે રીડ કરી શકો છો. પછી અહીંયા આ પેજમાં ખાસ એક મહત્ત્વનું આપેલું હોય છે ગુજરાત સમાચારમાં 13 નંબરના પેજ ઉપર, અહીંયા મેક્સિમમ માહિતી બધી પરીક્ષાલક્ષી હોય છે. અહીંયા તમે જોઈશું અદાણી એન્ટરપ્રાઇઝ વિશે હમણાં સર્ચામાં છે તો તે તમારે યાદ રાખવું.
પછી અહીંયા સિંહ અનુબંધી કુમાર આકાશમાં પણ જાસૂસી બલૂન મોકલેલું હતું તેના વિશે માહિતી આપેલી છે. એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર વિશે માહિતી આપેલી છે અને તેજસનું વિક્રાંત જે ઉત્તરાયણ થયેલું તેના વિશે માહિતી આપેલી છે. આવા ન્યૂઝ તમારે રીડ કરવા. ડેલ ટેકનોલોજી દ્વારા કર્મચારીઓને છૂટા કરવામાં આવેલા છે. આ પણ તમારે મેન્સને લગતો અથવા તમને ઇન્ટરવ્યૂમાં પણ આવા પ્રશ્નો પૂછી શકે. શા માટે કર્મચારીઓને છૂટા તાજેતરમાં બધી કંપનીઓ દ્વારા આઈટી કંપનીઓ દ્વારા છૂટા કરવામાં આવે છે. તો આ એક મહત્ત્વની બાબત હશે. બાકી કોઈનું મૃત્યુ થયેલું હોય અથવા એવું થયેલું હોય તો તે પણ તમારે ખાસ યાદ રાખવું નામચીન વ્યક્તિ હોય. બાકી આ ચૂંટણીની કંઈ બહુ મહત્ત્વની બાબતો તમારે યાદ નહીં રાખવાની, કારણ કે ખાલી જ્યારે જાહેર થઈ હોય કોણ વિજેતા બને તે તમારે યાદ રાખવું. અહીંયા વડોદરાને લગતી માહિતી હોય તો આ તમારે ખાલી રીડ કરવાની જરૂર નથી. જોવામાં કંઈ મેઇન સીએમ અથવા પીએમ દ્વારા કાંઈ જાહેરાત થયેલી હોય એવી કંઈ તો તમારે રીડ કરવાનું. બાકી આમાંથી કોઈ પણ માહિતી તમારે રીડ કરવાની જરૂર નથી. આવી રીતની કાંઈ ન્યૂઝ પેપર વિશે માહિતી હતી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતના ન્યૂઝ પેપર રીડ કરવું. આવી રીતના કોઈ વિડીયો તો જો સારો લાગે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને આ ન્યૂઝ પેપર છે એ આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને લીધેલું છે. કોઈપણ સંસ્થા અથવા એકેડમી જોડે આનું કાંઈ આપણા વિડીયો અથવા આપણી ચેનલને કાંઈ મતલબ છે નહીં. ખરેખર વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તે માટે એક આ વિડીયો બનાવેલો છે. થેન્ક યુ.